જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર મિત્રો, આઈસ મેજિક કરંટ અફેર્સના વિડીયોમાં વીક 7 અને તારીખ 7 ફેબ્રુઆરી 2021 થી તારીખ 13 ફેબ્રુઆરી 2021 સુધીના પરીક્ષાલક્ષી મહત્વના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ હેડલાઇન્સ। ઉત્તરાખંડમાં આવેલું નંદાદેવી ગ્લેશિયર તૂટતા જળ પ્રલયમાં ભારે નુકસાની। પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દી ઉજવણીનો પ્રારંભ। મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું। વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપ સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરીની સ્થાપનાને મંજૂરી। અને લદ્દાખમાં ભારતનો પ્રથમ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે। હવે જોઈએ વિગતવાર માહિતી। ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020 અંતર્ગત મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે। તાજેતરમાં ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020 તાતા ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ તાતા ટ્રસ્ટે સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, દક્ષ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી અને કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવની મદદથી તૈયાર કર્યો છે। આ અહેવાલ અંતર્ગત ન્યાય આપવા માટેની વિવિધ રાજ્યોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020ની મુખ્ય બાબતો વિશે વાત કરીએ તો આ રિપોર્ટમાં ન્યાયિક પ્રક્રિયાના 4 મુખ્ય અંગ, પોલીસ, અદાલત, જેલ અને કાનૂની સહાયતાના આધારે વિવિધ રાજ્યોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું। 1 કરોડથી વધુની વસ્તી ધરાવતા 18 મોટા અને મધ્યમ કદના રાજ્યો અને 7 નાના કદના રાજ્યોમાં ખર્ચ, ખાલી જગ્યાઓ, મહિલાઓનું પ્રતિનિધિત્વ, માનવ સંસાધનો, માળખાગત સુવિધાઓ, કામનું ભારણ વગેરે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રે સતત બીજી વખત 18 રાજ્યોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું। મહારાષ્ટ્ર બાદ આ રેન્કિંગમાં તમિલનાડુ, તેલંગાણા, પંજાબ અને કેરળ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને 5મા ક્રમાંકે રહ્યા છે। ગુજરાતને આ ઇન્ડેક્સ અંતર્ગત 6ઠો ક્રમાંક પ્રાપ્ત થયો છે। ઉત્તર પ્રદેશ સૌથી નીચે એટલે કે 18મા ક્રમાંકે રહ્યું છે। નાના રાજ્યોમાં ત્રિપુરા આ રિપોર્ટ અંતર્ગત પ્રથમ ક્રમાંકે રહ્યું છે। ભારતમાં ફક્ત 29% મહિલા ન્યાયાધીશો વર્તમાનમાં વિવિધ અદાલતોમાં ફરજ બજાવે છે। ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુના હસ્તે આદિ મહોત્સવનો પ્રારંભ થયો। ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ નવી દિલ્હીના દિલ્હી હાટમાં આદિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે। આ મહોત્સવમાં આદિજાતિ કલા અને હસ્તકલા, દવા, રાંધણકળા, લોક પ્રદર્શન અને વેચાણ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ મહોત્સવમાં દેશના 20 રાજ્યોમાંથી આદિજાતિ કારીગરો, કલાકારો અને રસોઈના જાણકારો ભાગ લઈ રહ્યા છે। આ મહોત્સવ દરમિયાન આદિજાતિ સમુદાયો તેમની સમૃદ્ધ પરંપરાગત સંસ્કૃતિની ઝલક આપશે। કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કેન્દ્રીય મંત્રાલય હેઠળ ટ્રાઇફેડ આદિજાતિ લોકોની આવક અને આજીવિકા સુધારવા ઉપરાંત તેમની જીવનશૈલી અને પરંપરાઓ જાળવી રાખવા માટે કામ કરી રહ્યું છે। આદિ મહોત્સવ વિશે વાત કરીએ તો તે એક રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ છે જેનો પ્રારંભ 1 ફેબ્રુઆરી 2020ના રોજ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુના હસ્તે કરવામાં આવ્યો હતો। આ મહોત્સવ 15 ફેબ્રુઆરી 2021 સુધી ચાલુ રહેશે। આદિ મહોત્સવ એ આદિજાતિ સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન અને વાણિજ્યની ઉજવણી છે। આ મહોત્સવનો પ્રારંભ વર્ષ 2017થી કરવામાં આવ્યો છે। આદિ મહોત્સવનું આયોજન સેલિબ્રેશન ઓફ ધ સ્પિરિટ ઓફ ટ્રિબલ કલ્ચર, ક્યુઝિન એન્ડ કોમર્સની થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું। ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરીએ તો ટ્રાઇફેડ એ રાષ્ટ્રીય કક્ષાનું સહકારી મંડળ છે જે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે। તેની સ્થાપના ઓગસ્ટ 1987માં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1984 અંતર્ગત કરવામાં આવી હતી। તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઓડિશાની પટ્ટાચિત્ર આર્ટિસ્ટ સુજ્ઞશ્રી ભાગ્યશ્રીની પ્રશંસા કરી. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેના મન કી બાત કાર્યક્રમમાં ઓડિશાની દીકરી સુજ્ઞશ્રી ભાગ્યશ્રીની પ્રશંસા કરી હતી. સુજ્ઞશ્રી ભાગ્યશ્રી નરમ પથ્થરોનો ઉપયોગ કરીને વિભિન્ન વિષયો પર પટ્ટાચિત્ર બનાવવાની કલામાં પારંગત છે. તેણીએ લોકડાઉન દરમિયાન તેની કુશળતાનો ઉપયોગ કરીને બિન ઉપયોગી બોટલો, વીજળીના બલ્બો, વિભિન્ન કાચ અને પ્લાસ્ટિક સામગ્રીઓ પર પટ્ટાચિત્રોનું નિર્માણ કર્યું હતું. પટ્ટાચિત્ર વિશે વાત કરીએ તો સામાન્ય રીતે પરંપરાગત કાપડ આધારિત સ્ક્રોલ પેઇન્ટિંગ માટે પટ્ટાચિત્ર અથવા પટચિત્ર શબ્દોનો ઉપયોગ થાય છે. આ કળા સ્વરૂપ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં વધુ જોવા મળે છે. આ કળા દ્વારા પૌરાણિક કથાઓ અને લોકકથાઓને દર્શાવવામાં આવે છે. તે ઓડિશાની એક પ્રાચીન કળા છે જે અનુષ્ઠાન માટે અને મંદિરોમાં તીર્થયાત્રીઓની સ્મૃતિ માટે પણ તૈયાર કરવામાં આવે છે. આ કળા સ્વરૂપ પ્રાચીન બંગાળી કથા કલાનો એક ઘટક છે. આ પેઇન્ટિંગમાં વપરાતા મોટા ભાગના રંગો કુદરતી હોય છે. પટ્ટાચિત્ર પેઇન્ટિંગની થીમો એ વિશે વાત કરીએ તો આ ચિત્રો મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે. તેમાં મુખ્યત્વે જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે. આમ ઓડિયા પેઇન્ટિંગની થીમ ભગવાન જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયની આજુબાજુ જોવા મળે છે. પટ્ટાચિત્રમાં પેઇન્ટિંગની શૈલીમાં લોક અને શાસ્ત્રીય બંને તત્વોનું મિશ્રણ જોવા મળે છે. આ પેઇન્ટિંગના પોશાકોમાં મુઘલ ડ્રેસ સ્ટાઇલનો પ્રભાવ પણ દેખાઈ આવે છે. પટ્ટાચિત્ર પેઇન્ટિંગની વિવિધ શ્રેણીઓ વિશે વાત કરીએ તો ઓડિશાના પટ્ટાચિત્ર પેઇન્ટિંગને વિવિધ માધ્યમના આધારે ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાપડ પરના પેઇન્ટિંગને પટ્ટાચિત્ર, દિવાલો પરના પેઇન્ટિંગને ભીતિચિત્ર અને તાળના પત્રો પરના પેઇન્ટિંગને તાલપત્ર ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. પટ્ટચિત્રને GI ટેગ આપવામાં આવ્યો છે એ વિશે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યોમાં પેઇન્ટિંગની શૈલી અને રૂપરેખા જુદા જુદા હોવાથી બંને રાજ્યોમાં GI ટેગ અલગ અલગ રીતે નોંધાયેલ છે. ઓડિશાના પટ્ટાચિત્રો ઓડિશા પટ્ટાચિત્રો તથા પશ્ચિમ બંગાળના પટ્ટાચિત્રો બેંગાલ પટ્ટાચિત્ર તરીકે નોંધાયેલ છે. ઉત્તરાખંડમાં આવેલું નંદાદેવી ગ્લેશિયર તૂટતા જળ પ્રલયમાં ભારે નુકસાની. તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા તપોવન રૈની વિસ્તારમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતા ગૌલીગંગા, અલકનંદા અને ઋષિગંગા નદીઓમાં અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે ભારે નુકસાન થયું હતું. નંદાદેવી ગ્લેશિયર તૂટતા રૈની ગામ નજીક ઋષિગંગા નદી પર આવેલો ઋષિગંગા હાઇડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર અને કાટમાળના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઋષિગંગા નદી રૈની ગામ નજીક ગૌલીગંગા નદીને મળે છે. મુખ્ય બાબતો એ વિશે વાત કરીએ તો સ્નો એન્ડ એવલાન્ચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સેલ્સ એન્ડ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હેઠળ કાર્યરત નોડલ સંસ્થા છે. ગ્લેશિયર તૂટવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અલકનંદા નદી વિશે વાત કરીએ તો તે ઉત્તરાખંડમાં આવેલી હિમાલયની નદી છે. તે ગંગા નદીના બે મુખ્ય ધારાઓ પૈકીની એક છે. અલકનંદા નદીના મુખ્ય ઉદ્ગમ તરીકે સત્તોપંથ ગ્લેશિયરને ઓળખવામાં આવે છે. અલકનંદા નદી તેની લંબાઈ અને તેના જળ સ્ત્રાવને લીધે ગંગાના મુખ્ય સ્ત્રોત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભાગીરથી નદીને ગંગાના મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. અલકનંદાની મુખ્ય પાંચ ઉપનદીઓ છે, જેમાં ગૌલીગંગા, નંદાકિની, પિંડર, મંદાકિની અને ભાગીરથી નદીઓનો સમાવેશ થાય છે. વિવિધ પવિત્ર પાંચ પ્રયાગો વિશે વાત કરીએ તો વિષ્ણુપ્રયાગ ખાતે ગૌલીગંગા નદી અલકનંદા નદીને મળે છે. નંદપ્રયાગ ખાતે નંદાકિની નદી અલકનંદા નદીને મળે છે. કર્ણપ્રયાગ ખાતે પિંડર નદી અલકનંદા નદીને મળે છે. રુદ્રપ્રયાગ ખાતે મંદાકિની નદી અલકનંદા નદીને મળે છે. દેવપ્રયાગ ખાતે ભાગીરથી નદી અલકનંદા નદીને મળે છે. અહીંથી તે સત્તાવાર રીતે ગંગા નદી તરીકે ઓળખાય છે. નંદાદેવી ગ્લેશિયર વિશે વાત કરીએ તો નંદાદેવી ગ્લેશિયર ભારતના બીજા ક્રમના સૌથી ઊંચા નંદાદેવી પર્વતનો એક હિસ્સો છે.
કાંચનજંઘા શિખર ભારત અને નેપાળની સરહદ પર આવેલું છે। તેથી આમ તો નંદાદેવી ગ્લેશિયર ભારતનું સૌથી ઊંચું ગ્લેશિયર છે। વિશ્વમાં સૌથી ઊંચા શિખરોમાં તેનું સ્થાન 23મું છે। આ ગ્લેશિયર સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલ છે। ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળતી ઋષિગંગા નદી અને ધૌલીગંગા નદીના સંગમ સ્થળે રૈની ગામ પાસે ઋષિગંગા નદી ઉપર એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। તેને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે। અહીંયા પાણીની મદદથી વીજળીનું ઉત્પાદન થતું હતું। સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો, તેમ છતાં અહીંયા વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયું હતું। અહીંયા આ પ્રોજેક્ટ દ્વારા 63,520 મેગાવોટ અવર વીજ ઉત્પાદનનું લક્ષ્ય મૂકવામાં આવ્યું હતું। કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહે બેંગલુરુ ખાતે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહ દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કેમ્પસ ખાતે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્લાન્ટ દ્વારા ભારતના સ્વદેશી ફાઇટર જેટ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસનું ઉત્પાદન બમણું કરવામાં મદદ મળશે। લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના પ્રોડક્શન પ્લાન્ટ વિશે વાત કરીએ તો આ નવો ઉદ્ઘાટન કરાયેલ LCA તેજસ નિર્માણ પ્લાન્ટ 35 એકર વિસ્તારમાં ફેલાયેલો હશે। આ પ્લાન્ટ 83 LCA તેજસના ઓર્ડરને ઝડપથી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે। આ પ્રોજેક્ટની મદદથી ખાનગી ક્ષેત્રમાં 5,000 પ્રાથમિક રોજગાર પેદા થશે। તેજસ LCA વિશે વાત કરીએ તો તેજસ LCAનું નિર્માણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે, તેમજ તેની ડિઝાઇન સ્વદેશી રૂપથી એરક્રાફ્ટ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવી છે। તેજસ એ 4th generationનું સિંગલ એન્જિન ધરાવતું મલ્ટીરોલ ફાઇટર વિમાન છે। તે પૂંછડી વિનાનું અને એક જ એન્જિનથી ચાલતું કમ્પાઉન્ડ ડેલ્ટા ડિઝાઇનનું વિમાન છે। આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નામ 4 મે 2003ના રોજ તત્કાલીન સમયના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ સત્તાવાર રીતે તેજસ રાખ્યું હતું। લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની રેન્જ 3,000 કિલોમીટર છે, તેમજ તેનું વજન 6,500 કિલોગ્રામ છે। ભારત દ્વારા હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું। 4 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત દ્વારા હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની આ કોન્કલેવનું આયોજન એરો ઇન્ડિયા 2021ના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। એરો ઇન્ડિયા શો એ એશિયાનું સૌથી મોટું હવાઈ પ્રદર્શન છે। હિન્દ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ પ્રધાનોની આ કોન્કલેવનું આયોજન ઇન્હાન્સ્ડ પીસ સિક્યુરિટી એન્ડ કોઓપરેશન ઇન ધ ઇન્ડિયન ઓશિયનની થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું। કેન્દ્રના સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહે આ કોન્કલેવને સંબોધન કર્યું હતું। ઇન્ડિયન ઓશન રીજન કોન્કલેવ વિશે વાત કરીએ તો આ કોન્કલેવ એ એક પહેલ છે જે સભ્ય દેશો વચ્ચે સંસ્થાકીય આર્થિક અને સહકારી વાતાવરણમાં સંવાદને પ્રોત્સાહન આપવાની માંગ કરે છે। આ સંમેલન હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશોને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિના વિકાસ માટે મદદ કરે છે। આ સંમેલનનું આયોજન આ મુદ્દાઓને ધ્યાનમાં લેવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે। ઇન્ડિયન ઓશન રીજન દેશો વચ્ચે સંરક્ષણ ઉદ્યોગ માટે સહકાર, સમુદ્રી દેખરેખ અને સહયોગ, ભારતીય સંરક્ષણ શિપયાર્ડમાં ઉપલબ્ધ સંસાધનોની વહેંચણી કરવી, આ સંસાધનોનો ઉપયોગ ડિઝાઇનિંગ અને શિપ બિલ્ડિંગના હેતુઓ માટે કરવામાં આવશે, ભારતીય બંદરોના ઉપયોગ માટે મિત્ર દેશોને મંજૂરી આપવી, સમુદ્રી જાગરૂકતા વધારવા માટે માહિતીનું આદાન પ્રદાન કરવું, માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત, દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરવા તકનીકીઓ અને ક્ષમતાઓનો વિકાસ અને દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા માટેની પ્રવૃત્તિઓ।
ઇન્ડિયન ઓશન રિજન કોન્કલેવમાં ઉપસ્થિત રહેલા દેશો એ વિશે વાત કરીએ તો આ કોન્કલેવમાં કુલ 18 દેશોએ ભાગ લીધો હતો. આ પૈકી કોમોરોઝ, માલદીવ, મેડાગાસ્કર અને ઈરાનના સંરક્ષણ પ્રધાનોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયા, કેન્યા, મ્યાનમાર, કુવૈત, મોરેશિયસ અને સેશેલ્સ જેવા 6 દેશોના રાજદૂતોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો, તેમજ અન્ય દેશોના વિવિધ અધિકારીઓ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા. કર્ણાટકમાં લિથિયમનો જથ્થો મળી આવ્યો એ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં 1600 ટન લિથિયમનો જથ્થો હોવાની લોકસભામાં લેખિત જવાબમાં પુષ્ટિ કરી હતી. જોકે આ ક્ષેત્રમાં લિથિયમની માત્રા અંગે વધુ પુષ્ટિ સમગ્ર વિસ્તારમાં પરીક્ષણ કર્યા પછી જ થઈ શકે છે. આ અંગેનો સર્વે એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. AMD એ કેન્દ્રીય પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે. લિથિયમ વિશે વાત કરીએ તો લિથિયમની રાસાયણિક સંજ્ઞા LI છે, તેમજ તેનો પરમાણુ ક્રમાંક 3 છે. તે એક નરમ ચળકતી સફેદ ધાતુ છે. ઘણા પિગમેટાઇટ ખનિજમાં લિથિયમ મળી આવે છે. તે સિરામિક્સ, ટેલિકમ્યુનિકેશન, ગ્લાસ અને એરોસ્પેસ ઉદ્યોગોમાં ઉપયોગી છે. લિથિયમના અન્ય જાણીતા ઉપયોગો મોબાઈલ ફોન, લિથિયમ આયન બેટરીમાં, રોકેટ પ્રોપેલન્ટમાં તેમજ લ્યુબ્રિકેટિંગ ગ્રીસમાં થાય છે. પરમાણુ રિએક્ટરના ફ્યુઝન એક્શનમાં પણ તેનો ઉપયોગ થાય છે. લિથિયમ આયન બેટરીઓની માંગમાં વધારો થવાના કારણે સમયની સાથે લિથિયમની જરૂરિયાતોમાં પણ વધારો થયો છે. ઇલેક્ટ્રિક બેટરી સપ્લાય અને અન્ય લિથિયમ આધારિત ઉપકરણો માટે ભારત, જાપાન, ચીન અને તાઇવાન જેવા દેશો પર વધારે આધાર રાખે છે. લિથિયમ એક દુર્લભ તત્વ છે અને તે ભારતમાં જોવા મળતું નથી. ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ એ વિશે વાત કરીએ તો ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ગુજરાતમાં સ્થાપિત થવાની છે. સૌથી મોટી પાવર ટ્રેડિંગ અને રિન્યુએબલ એનર્જી કંપની મણિકરણ પાવર લિમિટેડ ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે ગુજરાતમાં ₹1000 કરોડનું રોકાણ કરશે. આ રિફાઇનરી માટે લિથિયમની કાચી ધાતુ ઓસ્ટ્રેલિયાથી આયાત થવાની છે. નિયો મેટલ્સ અને મણિકરણ પાવર લિમિટેડે ભારતમાં લિથિયમ ઉત્પાદન માટે કરાર કર્યા છે. ટોચના લિથિયમ ઉત્પાદક દેશો એ વિશે વાત કરીએ તો વિશ્વના સૌથી વધુ લિથિયમ ઉત્પાદક દેશોમાં ઓસ્ટ્રેલિયા, ચીલી, ચીન, આર્જેન્ટિના, ઝિમ્બાબ્વે અને પોર્ટુગલનો સમાવેશ થાય છે. AMD એ કેન્દ્રીય પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે. પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દી ઉજવણીનો પ્રારંભ. સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દીની ઉજવણીની શરૂઆત 4 ફેબ્રુઆરી 2021 શરૂ કરવામાં આવી છે. પંડિત ભીમસેન જોશીની જન્મ શતાબ્દીની ઉજવણી આખા વર્ષ દરમિયાન ચાલુ રહેશે. ધ ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પંડિત ભીમસેન જોશીના સંગીત વારસાને યાદગાર બનાવવા માટે મુંબઈમાં સ્વર ભાસ્કર 100 નામના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા ગુલઝાર દ્વારા પંડિત ભીમસેન જોશી પર એક બાયોપિક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઉપરાંત આર્ય સંગીત પ્રસારક મંડળ દ્વારા અભિવાદન નામના સંગીત કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અભિવાદન કાર્યક્રમનું આયોજન પુણેના ગણેશ કલા ક્રીડા ખાતે કરવામાં આવ્યું હતું. પંડિત ભીમસેન જોશી વિશે વાત કરીએ તો પંડિત ભીમસેન જોશીનો જન્મ 4 ફેબ્રુઆરી 1922 રોજ કર્ણાટકના ગડગ ખાતે થયો હતો. તેમનું નિધન 24 જાન્યુઆરી 2011 રોજ મહારાષ્ટ્રના પુણે ખાતે થયું હતું. તેઓના પિતાનું નામ ગુરુરાજ જોશી હતું. પંડિત ભીમસેન જોશી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના એક ભારતીય ગાયક હતા. તેઓ ખયાલ પ્રકારના સંગીત અને ભક્તિ સંગીત માટે પ્રખ્યાત હતા. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાના સાથે સંકળાયેલા હતા. વર્ષ 1964 થી 1982માં તેમણે વિવિધ કોન્સર્ટ માટે
अफगानिस्तान, फ्रांस, इटाली, अमेरिका अने केनेडा जेवा देशोनी मुलाकात लीधी हती। तेओ वार्षिक सवाई गांधर्व संगीत महोत्सवनु आयोजन पण करता हता। आ महोत्सवनु आयोजन तेओ तेमना गुरु पंडित सवाई गोवर्धने अंजलि आपवा माटे करता हता। पंडित भीमसेन जोशीने मळेला सन्मानो ए विशे वात करीए तो वर्ष 2009 तेमने भारतना सर्वोच्च सन्मान भारत रत्नथी नवाजवामां आव्या हता। वर्ष 1998 तेमने संगीत नाटक अकादमी फेलोशिपथी नवाजवामां आव्या हता। संगीत नाटक अकादमी द्वारा आपवामां आवतो आ सर्वोच्च सन्मान छे। आ सिवाय तेओने पद्मविभूषण, पद्मभूषण, पद्मश्री अने महाराष्ट्रभूषण जेवा अनेक सन्मानो प्राप्त थया हता। हिंदुस्तानी शास्त्रीय संगीत विषे वात करिए तो ते उत्तर भारतनु शास्त्रीय संगीत छे। तेने उत्तर भारतीय शास्त्रीय संगीत अथवा शास्त्रीय संगीत तरीके पण ओळखवामां आवे छे। शास्त्रीय संगीतनी उत्पत्ति 12मी सदी अगाउ थई होवानुं मानवामां आवे छे। तत्कालीन समय राजदरबारो संगीत कळाना मुख्य संरक्षक बन्या हता। घराना विषे केटलीक माहिती। भारतीय शास्त्रीय संगीतनी बे मुख्य शैलीओमां हिंदुस्तानी शैली अने कर्नाटक शैलीनो समावेश थाय छे। घराना शब्दनो अर्थ भारतीय शास्त्रीय संगीतनी हिंदुस्तानी शैली हेठळनी पेटा शैलीनो संदर्भ आपे छे। हिंदुस्तानी शैली अंतर्गत आगरा घराना, ग्वालियर घराना, जयपुर घराना, किराना घराना अने मेवाती घराना जेवा विविध घरानानो समावेश थाय छे। किराना घराना विषे वात करिए तो किराना घरानानो उद्भव उत्तर प्रदेशना मुजफ्फरनगर जिलाना कैराना कस्बाना नाम परथी थयो होवानुं मानवामां आवे छे। ते उस्ताद अब्दुल करीम खाननुं जन्मस्थान पण छे। उस्ताद अब्दुल करीम खाने किराना घरानाना वास्तविक संस्थापक मानवामां आवे छे। किराना घराना हिंदुस्तानी ख्याल गायकी माटे प्रख्यात छे। गोबरधन अंतर्गतनी प्रवृत्तिओनी देखरेख माटे एकीकृत वेब पोर्टल शुरू करवामां आव्युं। केन्द्रीय कृषि मंत्री श्री नरेन्द्र सिंह तोमर, केन्द्रीय जल शक्ति प्रधान श्री गजेन्द्र सिंह शेखावत, जल शक्ति राज्य मंत्री श्री रतनलाल कटारिया, केन्द्रीय पेट्रोलियम प्रधान श्री धर्मेन्द्र प्रधान अने पशुपालन मंत्री श्री गिरिराज सिंहे संयुक्त रीते एकीकृत वेब पोर्टल शुरू कर्युं छे। आ वेब पोर्टलनो उपयोग भारतमां गोबरधन प्रवृत्तिओनी प्रगति पर नजर राखवा माटे करवामां आवशे। मुख्य बाबतो ए विशे वात करिए तो ऑर्गेनिक सॉलिड वेस्ट मैनेजमेंट माटे स्वच्छ भारत मिशन फेज 2 गोबरधन प्रवृत्तिओ मुख्य घटक छे। केन्द्रीय कृषि प्रधानश्रीए जणाव्युं हतुं के स्वच्छ भारत मिशनना बीजा तबक्कामां ODF प्लस लक्ष्य गोबरधन योजना पर आधारित रहेशे। आ पहल नकर कचरा व्यवस्थापनना पड़कारोने दूर करशे अने लोकोनी आजीविकानी तकोमां पण वधारो करशे। गोबरधन कार्यक्रम लोकोने गोबरना योग्य निकाल अने ODF प्लसना लक्ष्योने प्राप्त करवामां मददरूप थशे। आ इवेंट दरमियान केन्द्रीय पेट्रोलियम प्रधान श्री धर्मेन्द्र प्रधाने जणाव्युं हतुं के गोबरधन योजना द्वारा लोकोने भविष्यमां इथेनोल, बायोडीजल अने कॉम्प्रेस्ड बायोफ्यूअल मळशे। गोबरधन योजना विशे वात करिए तो गोबरधननुं पूरुं नाम गाल्वेनाइजिंग ऑर्गेनिक बायो एग्रो रिसोर्सिस धन छे। आ योजना केन्द्रीय जलशक्ति मंत्रालय द्वारा लॉन्च करवामां आवी छे। आ योजना स्वच्छ भारत मिशनना भाग रूपे लागू करवामां आवी रही छे। आ योजना अंतर्गत गामडाओमां स्वच्छता वधारवा तेमज ग्रामीण घरोनी आवक वधारवा पर ध्यान केन्द्रित करवामां आवी रह्युं छे। पशुओना जैविक कचरामांथी ऊर्जा उत्पन्न करवानो प्रयास पण आ योजना अंतर्गत करवामां आवी रह्यो छे। स्वच्छ भारत मिशन विशे वात करिए तो आ मिशन अंतर्गत गामोने स्वच्छ बनाववा माटे मुख्य बे घटकोनो समावेश करवामां आव्यो छे। तेना अंतर्गत गामोने खुल्लामां शौचमुक्त बनाववा અને ગામોમાં નક્કર અને પ્રવાહી કચરાનું સંચાલન કરવાનો સમાવેશ થાય છે। આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 3.5 લાખ ગામો, 374 જિલ્લાઓ અને 16 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યા છે। સ્વચ્છ ભારત મિશન
એ વિશે વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાને એક વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2020માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશનનો તબક્કો 2 એ ખુલ્લામાં શૌચમુક્ત પ્લસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો છે। દસ ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ એ વિશે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં કઠોળના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે। યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી। આ અંતર્ગત 10 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ કઠોળ દિવસ 2021ની થીમ ન્યુટ્રિશિયસ સીડ્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચર છે। રાજ્યસભાના સભ્ય તરીકે શ્રી ગુલામ નબી આઝાદની નિવૃત્તિ। તાજેતરમાં રાજ્યસભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થતાં તેઓને વિદાય આપવામાં આવી હતી। રાજ્યસભા 4 સાંસદોમાં શ્રી ગુલામ નબી આઝાદ, શ્રી નઝીર અહેમદ લવાય, શ્રી મોહમ્મદ ફયાઝ અને શ્રી શમશેર સિંહ મનહાસનો સમાવેશ થાય છે। આ તમામ સાંસદોના વિદાય પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં શ્રી ગુલામ નબી આઝાદના વ્યક્તિત્વ અને કામગીરીને આગવી રીતે બિરદાવી હતી અને ભાવુક બન્યા હતા। શ્રી ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીરના 7મા મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપેલ છે, તેમજ તેઓ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પણ રહી ચૂક્યા છે। વર્તમાનમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે સેવારત હતા। રાજ્યસભા વિશે કેટલીક બંધારણીય માહિતી। ભારતીય બંધારણના અનુચ્છેદ 80 અંતર્ગત રાજ્યસભાની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે। આ જોગવાઈ અનુસાર ભારતમાં રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 સુધી રાખી શકાય છે। જો કે ભારતમાં હાલ રાજ્યસભાના સભ્યોની સંખ્યા 245 છે। આ 245 સભ્યોમાંથી 12 સભ્યોની કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। આથી ભારતમાં હાલ 245 - 12 = 233 સભ્યો રાજ્યસભામાં ચૂંટાઈને આવે છે। જો કે આ સંખ્યા વધારીને મહત્તમ 238 સુધી કરી શકાય છે। રાજ્યસભાની બેઠકોની વહેંચણી એ વિશે વાત કરીએ તો ભારતમાં કયા રાજ્યમાંથી રાજ્યસભાની કેટલી બેઠકો હશે એ નક્કી કરવા માટે સમાન પ્રતિનિધિત્વના સિદ્ધાંતને નહીં પરંતુ વસ્તીને આધાર બનાવવામાં આવ્યો છે। એટલે કે ભારતમાં જે તે રાજ્યની વસ્તીને આધારે રાજ્યસભાના સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી છે। ભારતમાં હાલ રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 1971ની વસ્તી ગણતરી આધારિત છે, જેમાં વર્ષ 2026 સુધી કોઈ ફેરફાર થશે નહીં। વસ્તીને આધારે રાજ્યસભામાં સભ્યોની સંખ્યા આ રીતે નક્કી કરવામાં આવી છે। 1. દરેક રાજ્યની પ્રથમ 50 લાખની વસ્તી સુધી દર 10 લાખ વ્યક્તિએ 1 સભ્ય અને 2. પ્રથમ 50 લાખ બાદ દર 20 લાખ વ્યક્તિએ 1 સભ્ય। ભારતીય બંધારણની 4થી અનુસૂચિમાં ભારતના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવવામાં આવેલી રાજ્યસભાની બેઠકોની યાદી આપવામાં આવી છે। આ યાદી અનુસાર ભારતમાં રાજ્યસભામાં સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશમાં 31 છે, જ્યારે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા 11-11 છે। ભારતમાં રાજ્યસભાના સૌથી વધુ સભ્યો ધરાવતા પ્રથમ 3 રાજ્યો આ પ્રમાણે છે: 1 ઉત્તર પ્રદેશ, 2 મહારાષ્ટ્ર અને 3 તમિલનાડુ। ભારતના વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના સભ્યોની સૌથી ઓછી સંખ્યા પૂર્વોત્તરના 7 સિસ્ટર્સ તરીકે ઓળખાતા 7 રાજ્યો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ ઉપરાંત ગોવામાં 1-1 છે। રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા એ વિશે વાત કરીએ તો ભારતમાં રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે, જેમ કે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, તેમની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ,
તેઓ કોઈ લાભના પદ પર ન હોવા જોઈએ, તેઓ દેવાળિયા કે વિકૃત મગજના ન હોવા જોઈએ। આ ઉપરાંત વખતો વખત સંસદ દ્વારા જો કોઈ યોગ્યતા નક્કી કરવામાં આવી હોય તો તેઓ ધરાવતા હોવા જોઈએ। રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ એ વિશે વાત કરીએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 83 અનુસાર ભારતમાં રાજ્યસભા એક કાયમી ગૃહ છે, આથી તેનું વિસર્જન થતું નથી। આમ છતાં ભારતમાં રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે। ભારતમાં રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ તેના સભ્યો કાયમી હોતા નથી। ભારતમાં દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યો નવા ચૂંટાય છે। રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ વિશે વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વના સિદ્ધાંત અનુસાર થાય છે। આ અંતર્ગત રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો સપ્રમાણ પ્રતિનિધિત્વની પદ્ધતિ અનુસાર એકલ સંક્રમણીય મતના આધારે રાજ્યસભાના સભ્યોની પસંદગી કરે છે। ઓપન બેલેટ સિસ્ટમ એ વિશે વાત કરીએ તો ભારતમાં અગાઉ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી માટે ગુપ્ત મતદાન થતું હતું, પરંતુ વર્ષ 2003માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સુધારો કરીને સંસદે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી માટે ગુપ્ત મતદાનની જગ્યાએ ખુલ્લા મતદાનની વ્યવસ્થા સ્વીકારી છે। આથી હાલ ભારતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ગુપ્ત મતદાન નહીં, પરંતુ ખુલ્લું મતદાન થાય છે। શું ભારતનો નાગરિક કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે? એ વિશે વાત કરીએ તો ભારતમાં અગાઉ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી હતી કે રાજ્યસભાનો ઉમેદવાર જે રાજ્યમાંથી ચૂંટણી લડતો હોય તે રાજ્યનો નિવાસી હોવો જોઈએ અને એ રાજ્યની મતદાર યાદીમાં તેનું નામ નોંધાયેલું હોવું જોઈએ। પરંતુ વર્ષ 2003માં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સુધારો કરીને સંસદે સ્થાનિક નિવાસ સંબંધી આ શરત હટાવી દીધી છે। આથી ભારતમાં હવે એક રાજ્યનો વ્યક્તિ બીજા રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે। ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા તેમના નામનો પ્રસ્તાવ રજૂ થયેલો હોવો જરૂરી છે। રાજ્યસભાના સભ્ય હોદ્દાના શપથ રાજ્યસભાના અધ્યક્ષ પાસેથી લે છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ પાસેથી નહીં। ભારત અને યુએસ વચ્ચે સંયુક્ત સૈન્ય લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસનું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવ્યું। ભારત અને યુએસ વચ્ચે તાજેતરમાં સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ 2021નું આયોજન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે કરવામાં આવ્યું હતું। યુદ્ધ અભ્યાસ 2021નું આયોજન 8 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી 2021 દરમિયાન કરવામાં આવી રહ્યું છે। યુદ્ધ અભ્યાસ 2021 એ આ વાર્ષિક દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસની 16મી આવૃત્તિ છે। યુદ્ધ અભ્યાસ 2021 વિશે વાત કરીએ તો યુદ્ધ અભ્યાસ 2021નું આયોજન ભારત પાકિસ્તાન સરહદ નજીક કરવામાં આવી રહ્યું છે। ભારત અને યુએસના સૈન્ય વચ્ચે સહયોગ અને આંતરવ્યવહારિતા વધારવાના ઉદ્દેશ સાથે આ કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કવાયત સંયુક્ત રાષ્ટ્રના આદેશ અનુસાર આતંકવાદ વિરોધી કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે। યુદ્ધ અભ્યાસ 2021 દરમિયાન સેનાનું પ્રતિનિધિત્વ એ વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાઇફલ્સની 11મી બટાલિયન આ કવાયતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે। જમ્મુ કાશ્મીર રાઇફલ્સની 11મી બટાલિયન સાઉથ વેસ્ટર્ન કમાન્ડનો એક ભાગ છે। આ કવાયત દરમિયાન યુએસ આર્મીનું પ્રતિનિધિત્વ 2 બટાલિયન અને 3 ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે। યુદ્ધ અભ્યાસ વિશે વાત કરીએ તો યુદ્ધ અભ્યાસ એ ભારત અને અમેરિકાની સેના વચ્ચેની દ્વિપક્ષીય કવાયત છે। આ કવાયતની પ્રથમ આવૃત્તિનું આયોજન વર્ષ 2004માં મિઝોરમ ખાતે કરવામાં આવ્યું હતું। આ કવાયતની મદદથી બંને દેશો સહયોગ અને વિવિધ તકનીકીઓનું આદાન પ્રદાન કરે છે। ભારત અમેરિકા વચ્ચેની વિવિધ સંયુક્ત કવાયતો એ વિશે વાત કરીએ તો વજ્ર પ્રહાર કવાયતનું આયોજન
બંને દેશની આર્મી વચ્ચે થાય છે। રેડ ફ્લેગ કવાયતનું આયોજન બંને દેશની વાયુસેના વચ્ચે થાય છે। ટાઈગર ટ્રાયમ્ફ બંને દેશોના ત્રણેય દળો વચ્ચે યોજાય છે। માલાબારનું આયોજન બંને દેશોના નૌકાદળ વચ્ચે થાય છે। તેમજ પાસેક્સનું આયોજન બંને દેશોના નૌકાદળ વચ્ચે થાય છે। ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ એ વિશે વાત કરીએ તો વિજ્ઞાનના વિકાસમાં મહિલાઓ તથા છોકરીઓના યોગદાનને બિરદાવવા માટે તેમજ તેને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। 22 ડિસેમ્બર 2015ના રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2016થી 11 ફેબ્રુઆરીના રોજ દર વર્ષે આ દિવસ ઉજવાય છે। વર્ષ 2021ની વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેના દિવસની થીમ વુમેન સાયન્ટિસ્ટ એટ ધ ફોરફ્રન્ટ ઓફ ધ ફાઇટ અગેન્સ્ટ કોવિડ-19 છે। અમેરિકાએ બાયોફ્યુઅલથી ચાલતું પ્રથમ રોકેટ સ્ટારડસ્ટ 1.0 લોન્ચ કર્યું। એ વિશે વાત કરીએ તો તાજેતરમાં અમેરિકા દ્વારા લોન્ચિંગ વ્હીકલ સ્ટારડસ્ટ 1.0ની શરૂઆત યુએસના લોરિંગ કોમર્સ સેન્ટર નામના લશ્કરી બેઝ ખાતેથી કરવામાં આવી હતી। સ્ટારડસ્ટ 1.0 એ પ્રથમ કોમર્શિયલ સ્પેસ લોન્ચ છે જે સમગ્રતયા બાયોફ્યુઅલથી સંચાલિત થાય છે। સ્ટારડસ્ટ 1.0નું આ લોન્ચિંગનું સફળ પરીક્ષણ અમેરિકાના મેને રાજ્ય ખાતે કરવામાં આવ્યું હતું, તેમજ તે મેને રાજ્યનું પ્રથમ વ્યાપારી રોકેટ પ્રક્ષેપણ હતું। સ્ટારડસ્ટ 1.0 વિશે વાત કરીએ તો સ્ટારડસ્ટ રોકેટ લોન્ચ વ્હીકલ અમેરિકાની બ્લુ શિફ્ટ નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે। આ લોન્ચ વ્હીકલનો ઉપયોગ ક્યુબસેટ્સ જેવા નાના ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરવા માટે કરવામાં આવશે। સ્ટારડસ્ટ લોન્ચ વ્હીકલની ઊંચાઈ 20 ફૂટ અને તેનું વજન આશરે 250 કિલોગ્રામ જેટલું છે। આ લોન્ચિંગ વ્હીકલ 8 કિલોગ્રામનું મહત્તમ પેલોડ માસ ઉંચકી શકવાની ક્ષમતા ધરાવે છે। આ રોકેટના પ્રથમ પ્રક્ષેપણમાં 3 પેલોડ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે આ મુજબના છે। 1 મેટલ એલોય જે કંપનને ઓછું કરવા માટે ડિઝાઇન કરીને ઉપયોગમાં લેવામાં આવતી હતી। 2 ક્યુબસેટ પ્રોટોટાઇપ સેટેલાઇટ જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને 3 સોફ્ટવેર કંપની રોકેટ ઇનસાઇટ્સ પાસેથી ખરીદવામાં આવેલ 1 ક્યુબસેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। પરંપરાગત રોકેટ ઇંધણની સરખામણીએ આ રોકેટ વ્હીકલ ઘણું સસ્તું છે જેનું સંચાલન બાયોફ્યુઅલથી કરવામાં આવે છે, તેમજ તે પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે। બ્લુ શિફ્ટ કંપની વિશે વાત કરીએ તો બ્લુ શિફ્ટ એ અમેરિકાના મેને રાજ્યમાં સ્થિત એક એરોસ્પેસ કંપની છે। આ કંપની બાયોફ્યુઅલ દ્વારા સંચાલિત રોકેટના વિકાસ સાથે સંકળાયેલી છે। બ્લુ શિફ્ટ કંપની વર્ષ 2014થી સ્ટારડસ્ટ 1.0 લોન્ચ વ્હીકલનું ઉત્પાદન કરી રહી છે। આ કંપની સ્ટારડસ્ટ જનરેશન 2, સ્ટારલેસ રોજ અને રેડ ડ્વાર્ફ જેવા અન્ય રોકેટ વિકસાવવા સાથે પણ સંકળાયેલી છે। બાયોફ્યુઅલ વિશે વાત કરીએ તો બાયોફ્યુઅલ એ બાયોમાસ જેવી જ સમકાલીન પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને સીધા જ પ્રવાહી બળતણમાં ફેરવી શકાય છે। બાયોફ્યુઅલ શબ્દ સામાન્ય રીતે પ્રવાહી અને વાયુમય બળતણ માટે આરક્ષિત છે કે જેનો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવે છે। વિવિધ વૃક્ષો, છોડ તેમજ પાકમાં સંગ્રહિત ઉર્જાને જૈવ ઉર્જા કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને ઉષ્મા, વિદ્યુત અને ગતિ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે। પૃથ્વી પર રહેલ તમામ વનસ્પતિઓ અને જૈવિક પદાર્થોને બાયોમાસ કહેવામાં આવે છે। મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું। 10 ફેબ્રુઆરી 2021ના રોજ મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020ને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું। મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020ને બેલેટ વોટ મારફત પસાર કરવામાં આવ્યું હતું તથા રાજ્યસભામાં તેની તરફેણમાં 84 અને વિરુદ્ધમાં 44 વોટ પડ્યા હતા। લોકસભાએ આ બિલને
અગાઉ 23 સપ્ટેમ્બર 2020 ના રોજ મંજૂર કરી દીધું હતું. મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020નું મહત્વ એ વિશે વાત કરીએ તો બંદર, શિપિંગ અને જળમાર્ગ માટેના કેન્દ્રીય રાજ્ય પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયાએ બિલ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે આ બિલ મોટા ખાનગી બંદરોમાં સારી સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. આ બિલ બંદરોની જમીનોના વપરાશને વેગ આપશે અને પોર્ટ ટેરિફમાં હરીફાઈને પ્રોત્સાહન આપશે. મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020ની મુખ્ય જોગવાઈઓ એ વિશે વાત કરીએ તો મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020ની મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે. આ બિલ ભારતના 12 મોટા બંદરોને વધુ સ્વાયત્તતા પ્રદાન કરશે તેમજ તેના નિર્ણય કરવાની સત્તામાં વધારો કરશે. આ બિલ અંતર્ગત એક બોર્ડની સ્થાપના કરવામાં આવશે જે બંદરોના સંચાલનને વ્યાવસાયિક બનાવશે. આ બિલ અંતર્ગત મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963ને બદલવામાં આવશે. તેના અંતર્ગત હાલના પોર્ટ ટ્રસ્ટને બદલીને દરેક મોટા બંદર માટે એક પોર્ટ ઓથોરિટી બોર્ડ બનાવવામાં આવશે. બિલ અંતર્ગત સમાવિષ્ટ દેશના 12 મોટા બંદરો જે આ મુજબ છે: દીનદયાળ બંદર, મુંબઈ પોર્ટ, જવાહરલાલ નહેરુ પોર્ટ, મોર્મુગાઓ પોર્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ, કોચીન પોર્ટ, ચેન્નાઈ પોર્ટ, કામરાજાર પોર્ટ, વી ઓ ચિદમ્બરનર પોર્ટ, વિશાખાપટ્ટનમ પોર્ટ, પારાદીપ પોર્ટ અને કોલકાતા પોર્ટ. બોર્ડની રચના વિશે વાત કરીએ તો મોટા બંદરો માટેની બોર્ડ ઓથોરિટીમાં એક અધ્યક્ષ અને ડેપ્યુટી ચેરપર્સનનો સમાવેશ કરવામાં આવશે. આ બંનેની નિમણૂક પસંદગી સમિતિની ભલામણ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ બોર્ડમાં સંબંધિત દરેક રાજ્ય સરકાર, રેલવે મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને કસ્ટમ વિભાગના એક એક સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. તેમાં 2-4 જેટલા સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત તેમાં 2 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે જે મેજર બંદર ઓથોરિટીના કર્મચારીઓના હિતોને રજૂ કરશે. વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપ સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરીની સ્થાપનાને મંજૂરી. તાજેતરમાં સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી કાઉન્સિલે તેની પ્રથમ બેઠક યોજી હતી અને આ બેઠક દરમિયાન વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપની સ્થાપનાને મંજૂરી આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં વિશ્વના સૌથી પ્રખ્યાત રેડિયો ટેલિસ્કોપમાંના એક એવા પ્યુર્ટોરિકામાં આવેલા અરેસીબોના પતન પછી આ નવા સાહસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી વિશે વાત કરીએ તો સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી એ એક નવી આંતર સરકારી સંસ્થા છે જે રેડિયો ખગોળશાસ્ત્રને સમર્પિત છે. તેનું મુખ્ય મથક યુનાઇટેડ કિંગડમમાં આવેલું છે. હાલમાં 10 દેશોની સંસ્થાઓ સ્કાઓનો એક ભાગ છે. આ 10 દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત, ઇટાલી, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, સ્વીડન, નેધરલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરીનું સ્થાન એ વિશે વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપની સ્થાપના માટેના સૂચિત સ્થાનો આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં હશે. સ્કાઓનો વિકાસ એ વિશે વાત કરીએ તો સ્કાઓનો વિકાસ ઓસ્ટ્રેલિયન સ્ક્વેર કિલોમીટર એરે પાથ ફાઇન્ડર નામના અન્ય શક્તિશાળી ટેલિસ્કોપનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વિવિધ સર્વેક્ષણોના પરિણામોનો ઉપયોગ કરીને કરવામાં આવશે. એસ્કેપનો વિકાસ અને સંચાલન ઓસ્ટ્રેલિયાની સાયન્સ એજન્સી કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝ દ્વારા કરવામાં આવે છે. એસકેએનું મહત્વ એ વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકો આ ટેલિસ્કોપની મદદથી આ બાબતો જાણવા અંગે પ્રયત્નો કરશે. બ્રહ્માંડની શરૂઆત, પ્રથમ તારાનો જન્મ કેવી રીતે અને ક્યારે થયો હતો, આકાશગંગાનું જીવનચક્ર, ગુરુત્વાકર્ષણના તરંગો ક્યાંથી આવે છે તે જાણવું. લદ્દાખમાં ભારતનો પ્રથમ જીઓ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે એ વિશે વાત કરીએ તો પૂર્વી લદ્દાખના પુગા ગામ ખાતે ભારતનો પ્રથમ જીઓ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. વૈજ્ઞાનિકોને લદ્દાખના પુગા ગામને ભૂતાપીય ઉર્જાના હોટસ્પોટ તરીકે ઓળખી કાઢ્યું છે.
ત્યાં 100 મેગાવોટથી વધારે ભૂતાપીય ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે। આ પ્રોજેક્ટ લગભગ 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। 6 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રથમ તબક્કાની સ્થાપના અને અમલીકરણ માટે ONGC એનર્જી, લદાખ ઓટોનોમસ, હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખના વીજ વિભાગ વચ્ચે ત્રિપક્ષીય MOU પર હસ્તાક્ષર થયા હતા। આ જીઓથર્મલ પ્રોજેક્ટને જીઓથર્મલ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રોજેક્ટ વર્ષ 2022ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે। પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તબક્કાઓ એ વિશે વાત કરીએ તો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પાયલોટ ધોરણે ONGC એનર્જી સેન્ટર દ્વારા લાગુ કરવામાં આવશે। ONGC એનર્જી લદાખના પુગા ગામ ખાતે 500 મીટરની ઊંડાઈ સુધી અન્વેષણ કરશે। આ પ્રોજેક્ટ અંતર્ગત બીજો તબક્કો સંશોધન અને વિકાસનો તબક્કો રહેશે। ત્રીજા તબક્કા હેઠળ સંયુક્ત સાહસો અને વ્યાપારી પ્રોજેક્ટર્સને પ્રોત્સાહન આપવામાં આવશે। જીઓથર્મલ ઉર્જા વિશે વાત કરીએ તો જીઓથર્મલ ઉર્જા એ પૃથ્વીની ઉપરની સપાટીની નીચે ઉત્પન્ન થનારી ઉષ્મા ઉર્જા છે। તેનો ઉપયોગ ગરમી, ઠંડક અને સ્વચ્છ વીજળી પેદા કરવા માટે થઈ શકે છે। નેશનલ હોર્ટિકલ્ચર ફેર 2021નું આયોજન બેંગાલુરુ ખાતે કરવામાં આવ્યું। નેશનલ હોર્ટિકલ્ચરલ ફેર 2021 8 ફેબ્રુઆરી 2021ના રોજ બેંગાલુરુ ખાતે શરૂ થયો છે। આ 5 દિવસીય મેળાનું આયોજન બેંગાલુરુ ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભારતભરના લોકો વર્ચ્યુઅલ રીતે જોડાશે। રાષ્ટ્રીય બાગાયતી મેળા વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય બાગાયતી મેળા 2021નું આયોજન ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે। વર્ષ 2021ના રાષ્ટ્રીય બાગાયતી મેળાની થીમ હોર્ટિકલ્ચરલ ફોર સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે। આ થીમ ખેડૂતોને ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રેરણા આપે છે। COVID-19ને કારણે આ વર્ષે આ મેળાનું આયોજન ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરી શકશે। ખેડૂતો આ કાર્યક્રમમાં દેશભરમાં આવેલા 721 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી જોડાઈ શકે છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ વિશે વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ એ એક સ્વાયત્ત સંસ્થા છે। તે બાગાયત સંબંધિત મૂળભૂત, વ્યૂહાત્મક અને વિવિધ સંશોધનોને લાગુ કરવા માટે રોકાયેલ સંસ્થા છે। તેનું મુખ્ય મથક કર્ણાટકના બેંગાલુરુ ખાતે આવેલું છે। આ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચની પેટા શાખા છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ વિશે વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ભારતમાં કૃષિ શિક્ષણ અને સંશોધન માટે જવાબદાર સ્વાયત્ત સંસ્થા છે। ICARની સ્થાપના 16 જુલાઈ 1929ના રોજ કરવામાં આવી હતી। કેન્દ્રીય કૃષિ પ્રધાન તેના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે, જેના ભાગરૂપે વર્તમાનમાં શ્રી નરેન્દ્રસિંહ તોમર અધ્યક્ષ છે। 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ એ વિશે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે। યુનેસ્કોની 36મી જનરલ કોન્ફરન્સમાં 3 નવેમ્બર 2011ના રોજ આ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી। આ માટેનો પ્રસ્તાવ સ્પેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રેડિયો પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। વર્ષ 2012માં પ્રથમ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ રેડિયો દિવસ 2021ની થીમને 3 પેટા થીમમાં વહેંચવામાં આવી છે, જે આ મુજબ છે: ઇવોલ્યુશન, ઇનોવેશન, કનેક્શન। કેન્દ્ર સરકાર સમગ્ર શિક્ષા સ્કીમ અંતર્ગત ભંડોળ મેળવતી શાળાઓનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ નિવાસી શાળા કે છાત્રાલય કરશે। કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં જાહેરાત કરી છે
કે તે સમગ્ર શિક્ષા સ્કીમ અંતર્ગત નાણાં મેળવતી શાળાઓનું તથા છાત્રાલયોનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ નિવાસી શાળા કે છાત્રાલય કરશે। તેના અંતર્ગત શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ તેનાથી રહેણાંક શાળાઓ વિશે જાગૃતિ વધારવામાં પણ મદદ મળશે। આના અંતર્ગત કુલ 1063 વિદ્યાલયોનું નામ બદલવામાં આવશે। સમગ્ર શિક્ષા સ્કીમ વિશે વાત કરીએ તો સમગ્ર શિક્ષા યોજના એ શાળા શિક્ષણ માટેની એકીકૃત યોજના છે, તેમજ તે કેન્દ્ર પુરસ્કૃત યોજના છે। આ યોજના શાળા પૂર્વેથી લઈને ધોરણ 12 સુધી વિસ્તૃત કરવામાં આવેલ છે। આ યોજનામાં આ 3 યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। 1. સર્વ શિક્ષા અભિયાન, 2. ટીચર એજ્યુકેશન, 3. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન। આ યોજનાનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4માં નિર્ધારિત ગુણવત્તાપૂર્ણ શિક્ષણને પ્રાપ્ત કરવાનો છે। સમગ્ર શિક્ષા યોજના હેઠળ ડુંગરાળ વિસ્તારો, નાના અને છૂટાછવાયા વસ્તીવાળા વિસ્તારોમાં રહેણાંક શાળાઓ અને છાત્રાલયો શરૂ કરવા અને ચલાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંતર્ગત શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે મુખ્યત્વે 2 ટી પર ભાર મૂકવામાં આવ્યો છે, જે આ મુજબ છે, ટીચર અને ટેકનોલોજી। આ યોજના માટે ઉત્તર પૂર્વીય રાજ્યો તથા હિમાલયન રાજ્યો માટે કેન્દ્ર અને રાજ્યનો નાણાકીય ફાળો 90:10 છે, જ્યારે વિધાનસભા ધરાવતા અન્ય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે કેન્દ્ર અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનો ફાળો 60:40 છે। વિધાનસભાના ન ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોને 100% નાણાકીય ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણની કલમ 21A હેઠળ મૂળભૂત અધિકાર છે। ડેનમાર્ક દ્વારા વિશ્વના પ્રથમ ઉર્જા ટાપુનું નિર્માણ કરવામાં આવશે। ડેનમાર્કે તાજેતરમાં જ ઉત્તર સમુદ્રમાં વિશ્વના પ્રથમ ઉર્જા ટાપુ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે। આ ઉર્જા ટાપુનો ઉપયોગ લગભગ 3 મિલિયન યુરોપિયન ઘરોની વીજળીની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવશે, તેમજ આ ઉર્જા ટાપુમાં ગ્રીન ઉર્જાનું ઉત્પાદન અને તેનો સંગ્રહ કરવામાં આવશે। ઉત્તર સમુદ્રમાં નિર્માણ પામનાર આ કૃત્રિમ ટાપુ 18 ફૂટબોલ મેદાનના કદ જેવડો હશે। ઉર્જા ટાપુ વિશે વાત કરીએ તો ડેનમાર્કના નિર્માણ પામનાર વિશ્વનો આ પ્રથમ ઉર્જા ટાપુ ડેનમાર્કના પશ્ચિમ કાંઠેથી 80 કિલોમીટર દૂર સ્થિત હશે, તેમજ તેની પ્રારંભિક ઉર્જા ક્ષમતા 3 ગીગાવોટ હશે। આ ઉર્જા ટાપુને સેંકડો ઓફશોર વિન્ડ ટર્બાઇનો સાથે જોડવામાં આવશે, જેથી ઘરોને વીજ પુરવઠો મળી શકે। ડેનમાર્ક દ્વારા વર્ષ 2033 સુધીમાં આ ઉર્જા ટાપુને કાર્યરત બનાવવાની યોજના ઘડવામાં આવી છે। ઉત્તર સમુદ્ર વિશે વાત કરીએ તો તે એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે। આ સમુદ્ર કિનારે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ડેનમાર્ક, જર્મની, નોર્વે, બેલ્જિયમ, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશો આવેલા છે। ઉત્તર સમુદ્રના દક્ષિણ ભાગે ઇંગ્લિશ ચેનલ અને ઉત્તર ભાગે નોર્વેઝિયન સમુદ્ર આવેલા છે। ડેનમાર્ક વિશે વાત કરીએ તો ડેનમાર્ક એ એક નોર્ડિક દેશ છે, જે જર્મની સાથે જમીનની સરહદ ધરાવે છે। તેની રાજધાની કોપનહેગન છે। ડેનમાર્ક વર્ષ 1973માં યુરોપિયન યુનિયનનો સભ્ય બન્યું હતું। હવે જોઈએ આ વીકના વન લાઇનર ફેક્ટ્સ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એડીઆર સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ આર શાહ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉદ્ઘાટન કર્યું। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આર્બિટ્રેશન, મીડિયેશન અને ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિસોલ્યુશન સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ આર શાહ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ નિમિત્તે વિડીયો કોન્ફરન્સથી વડાપ્રધાનશ્રીનું સંબોધન। ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સથી ખાસ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી સંબોધન કર્યું હતું। બૃહદ મુંબઈ રાજ્યથી અલગ થઈ ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે જ વર્ષ 1960માં
ગુજરાત હાઈકોર્ટની સ્થાપના પણ થઈ હતી, જેની ઉજવણીના ભાગરૂપે દેશના ટપાલ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ટપાલ ટિકિટ લોન્ચ કરવામાં આવી છે અને તેનું અનાવરણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। દેશની પ્રથમ સ્ટેનોગ્રાફી શીખવાડતી એપ ગાંધીનગર ખાતે લોન્ચ કરવામાં આવી। ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર જયંતિ રવિની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી હતી। ઘરે બેઠા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી શીખવાડતી આ એપ સ્ટેનોગ્રાફી શીખવતી દેશની પ્રથમ એપ હોવાનું માનવામાં આવે છે। દેશમાં પ્રથમ વખત બનેલી સ્ટેનોગ્રાફી એપ્લિકેશનને શ્રી પ્રવીણ જોશીએ તૈયાર કરી છે। પંજાબ રાજ્ય સરકાર દ્વારા હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન શરૂ કરવામાં આવ્યું। પંજાબના મુખ્યમંત્રી શ્રી કેપ્ટન અમરિંદર સિંહે હર ઘર પાણી હર ઘર સફાઈ મિશનની વર્ચ્યુઅલ શરૂઆત કરી છે। આ મિશન માર્ચ 2022 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં 100% પીવાલાયક પાણીના સપ્લાયના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના સરકારના અભિયાનનો એક ભાગ છે। ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ચેન્નાઈમાં સ્થાપવામાં આવશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં તમિલનાડુના ચેન્નાઈ ખાતે ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરશે। આ કન્ઝર્વેશન સેન્ટર નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટનો એક ભાગ હશે, તેમજ તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની સંસ્થા તરીકે કાર્ય કરશે। ભારતનું પ્રથમ એમ્પ્યુટી ક્લિનિક ચંદીગઢ ખાતે લોન્ચ કરવામાં આવ્યું। PGIMER ચંદીગઢ દ્વારા દેશનું પ્રથમ PGI એમ્પ્યુટી ક્લિનિક ચંદીગઢ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આ ક્લિનિકનું ઉદ્ઘાટન PGIMERના ડિરેક્ટર પ્રોફેસર જગતરામ દ્વારા કરવામાં આવ્યું છે। કેરળમાં પ્રથમ હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવામાં આવી। 5 ફેબ્રુઆરી 2021 રોજ કોચીની એનારકુલમ જનરલ હોસ્પિટલ ખાતે કેરળના આરોગ્ય મંત્રી કે શૈલજા દ્વારા હ્યુમન મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ કોચીન ગ્લોબલના સહયોગથી કેરળની પ્રથમ હ્યુમન મિલ્ક બેંકની સ્થાપના કરવામાં આવી છે। નવજાત બાળકની માતા બીમાર અથવા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો માટે દૂધની ઉપલબ્ધતા આ બેંક સુનિશ્ચિત કરશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2021ની ઉજવણી કરવામાં આવી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 8 ફેબ્રુઆરી 2021થી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષની આ સપ્તાહની થીમ ધિરાણ શિસ્ત અને ઔપચારિક સંસ્થાઓ પાસેથી ધિરાણ છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2016થી નાણાકીય સાક્ષરતા સપ્તાહ ઉજવવામાં આવે છે। દેશનો પ્રથમ જીઓથર્મલ પ્રોજેક્ટ ONGC લદ્દાખમાં વિકસાવશે। જાહેર ક્ષેત્રની કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એ લદ્દાખમાં દેશનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અંગેના MOU ONGC એનર્જી સેન્ટર, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને લેહના સ્વાયત્તતા હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ વચ્ચે કરવામાં આવ્યા હતા। જીઓથર્મલ ઉર્જા સ્વચ્છ અને 24 કલાક ઉપલબ્ધ છે। રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયકને મંજૂરી। જમ્મુ કાશ્મીર પુનર્ગઠન તાજેતરમાં રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે। આ સંશોધન વિધેયક હેઠળ હવે જમ્મુ કાશ્મીર પ્રશાસનિક સેવાનો અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશના કેડરમાં વિલય કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક અખિલ ભારતીય સેવાના અધિકારીઓની કેડર સંબંધિત છે।
दिल्ली सरकार द्वारा स्विच दिल्ली अभियान शुरू करवामां आव्युं। 4 फेब्रुआरी 2021 ना रोज दिल्लीना मुख्यमंत्री श्री अरविंद केजरीवाल द्वारा स्विच दिल्ली अभियान लॉन्च करवामां आव्युं छे। दिल्लीमां इलेक्ट्रिक वाहनोना उपयोगने प्रोत्साहन आपवा माटे अभियान शुरू करवामां आव्युं छे। आ अभियाननी मददथी दिल्लीमां वायु प्रदूषण सामे लड़वामां मदद मळशे। गृह अने शहरी बाबतोना मंत्रालये ज़ोमाटो साथे पीएम स्वनिधि योजना अंतर्गत एमओयू पर हस्ताक्षर कर्या। आ एमओयूनी मददथी स्ट्रीट फूड विक्रेताओने व्यवसायमां वृद्धि करवामां मदद मळशे। पीएम स्वनिधिनुं पूरुं नाम प्राइम मिनिस्टर स्ट्रीट वेन्डर आत्मनिर्भर निधि स्कीम छे। तेनी मददथी स्ट्रीट फूड विक्रेताओने ऑनलाइन ग्राहकों मेळववामां लाभ थशे। पाकिस्ताने तेरी नवी सपाटीथी सपाटी पर प्रहार करी शकती बेलिस्टिक मिसाइल गगनवीनुं सफळतापूर्वक परीक्षण हाथ धर्युं। 3 फेब्रुआरी 2021ना रोज पाकिस्तान द्वारा तेनी परमाणु सक्षम सपाटीथी सपाटी पर प्रहार करी शकती बेलिस्टिक मिसाइल गगनवीनुं सफळतापूर्वक परीक्षण हाथ धरवामां आव्युं हतुं। आ बेलिस्टिक मिसाइल 290 किलोमीटर सुधीनी रेंज धरावे छे। ते सपाटीथी सपाटी पर प्रहार करी शकती टूंका अंतरनी बेलिस्टिक मिसाइल छे। आ मिसाइल पाकिस्तानी संस्था नेशनल डेवलपमेंट कॉम्प्लेक्स द्वारा डिजाइन अने तैयार करवामां आवी छे। आ मिसाइलनी डिजाइन पर चाइनीज मिसाइल M11 नो प्रभाव जोवा मळे छे। केंद्र सरकारे बौद्धिक संपत्ति साक्षरता अने पेटेंट जागृति माटे कपिला अभियान शुरू कर्युं। केंद्र सरकारे बौद्धिक संपत्ति साक्षरता अने पेटेंट प्रगति माटे कलाम प्रोग्राम फॉर इंटेलेक्चुअल प्रॉपर्टी लिटरेसी एंड अवेरनेस कैम्पेन शुरू कर्युं छे। केंद्र सरकारे 15 ऑक्टोबर 2020 रोज कपिला अभियान शुरू कर्युं छे। आ अंगेनी माहिती राज्यसभामां 4 फेब्रुआरी 2021 रोज केंद्रीय शिक्षण मंत्री श्री रमेश पोखरियाल निशंक द्वारा लेखितमां आपवामां आवी हती। श्री विलीपुथुर मेघमलाई खाते तमिलनाडुनो 5मो टाइगर रिजर्व बनशे। नेशनल टाइगर कंजर्वेशन ऑथोरिटीए ताजेतरमां तमिलनाडुना 5मा टाइगर रिजर्वने मंजूरी आपी छे। आ टाइगर रिजर्व तमिलनाडुना मेघमलाई अने श्री विलीपुथुर ग्रिजल्ड खिस्कोली वन्य प्राणी अभयारण्यनी आसपास तैयार करवामां आवशे। कोबरा कमांडो युनिटमां प्रथम वखत महिला टीमनो समावेश। कोबरा कमांडो युनिटमां प्रथम वखत महिला टीमनो समावेश। ताजेतरमां 34 CRPF महिला कर्मचारीओनी एक टीमनो कोबरा कमांडो युनिटमां प्रथम वखत समावेश करवामां आव्यो छे। आ टीमने हवे भारतना नक्सल विरोधी ऑपरेशन ग्रीडमां तैनात करवामां आवशे। कोबरा ए भारतना सेंट्रल रिजर्व पोलिस फोर्सनुं विशेष ऑपरेशन युनिट छे। ते गेरिला रणनीति अने जंगल युद्धमां कुशल होय छे। नक्सली समस्याओनो सामनो करवा माटे वर्ष 2009 कोबरा कमांडो युनिटनी स्थापना करवामां आवी हती। भारतना प्रथम थंडर स्टॉर्म रिसर्च टेस्ट बेडनी स्थापना ओडिशाना बालासोर खाते करवामां आवशे। आ अंगेनी जाहेरात भारतना हवामान विभागना डायरेक्टर जनरल श्री डॉक्टर मृत्युंजय महापात्राए करी हती। तेमणे मध्यप्रदेशना भोपाल नजीक मॉनसून टेस्ट बेडनी स्थापनानी पण जाहेरात करी हती। मॉनसून टेस्ट बेड तेना प्रकारनो प्रथम प्रोजेक्ट छे। ઇસરોમાં પ્રથમવાર સેટેલાઇટનું પ્રાઇવેટ ટેસ્ટિંગ કરાયું। ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 50 વર્ષમાં પ્રથમવાર 2 ખાનગી કંપનીઓના માધ્યમથી પ્રાઇવેટ સેટેલાઇટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ભારતીય સ્ટાર્ટઅપ્સ સ્પેસ કિડ્સ ઇન્ડિયા અને પિક્સલ દ્વારા બેંગાલુરુ ખાતેના
યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે 2 સેટેલાઇટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ગયા વર્ષે જૂન મહિનામાં સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી હતી. ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવનાર સ્પેસ એક્ટિવિટી પર નજર અને દેખરેખ રાખવા માટે ઇસરો દ્વારા સ્વતંત્ર સંસ્થા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રૂપિયા 20,000 કરોડના ખર્ચે ઓપન માર્કેટ ઓપરેશન્સ હાથ ધરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે રૂપિયા 20,000 કરોડના ખર્ચે 4 ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદશે. આ સમગ્ર પ્રક્રિયા આરબીઆઈ ઓપન માર્કેટ ઓપરેશન્સ હેઠળ હાથ ધરશે. ઓપન માર્કેટ ઓપરેશન્સ એ આરબીઆઈ દ્વારા બજારમાં આવતી સરકારી સિક્યોરિટીઝની ખરીદી અથવા વેચાણ છે. તેના દ્વારા આરબીઆઈ બજારમાં રહેલી પ્રવાહિતતાને નિયંત્રિત કરે છે. નાઇજીરિયાના સુગ્નશ્રી એનગોઝી ઓકોન્જો આઇવિલા WTOના પ્રથમ આફ્રિકન મહિલા ડિરેક્ટર જનરલ બનશે. નાઇજીરિયાના સુગ્નશ્રી એનગોઝી ઓકોન્જો આઇવિલા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ઇતિહાસ રચશે અને તેઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના આગામી ડિરેક્ટર જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે. મ્યાનમારમાં સૈન્યએ રાજ્ય વહીવટી પરિષદની શરૂઆત કરી. મ્યાનમારમાં લશ્કરી શાસન દ્વારા નવી રાજ્ય વહીવટી પરિષદની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્ય વહીવટી પરિષદનું નેતૃત્વ આર્મી ચીફ જનરલ મિન ઓંગ હલેંગ દ્વારા કરવામાં આવશે.